આ ઝાડ છે તીડનું ઝાડ છે એ જ નથી ખબર પડતી સમગ્ર આખા વિસ્તારમાં આખો લટકાની જેટલી સીમ છે નારોળીની સીમ છે આંત્રોલની સીમ છે આ તમામ જગ્યાએ તમે દેખો તો ઝાડ ઉપર હજી સુધી તીડ બેઠા છે અને આટલી ઊંચાઈ પર દવા છાંટવાનો કોઈ પ્રશ્ન જ નથી થતો આટલી ઊંચાઈએ દવા છાંટી જ નથી શકવાના અને હમણાં કલાકની અંદર આ તીડ ખબર નહીં કેટલા ખેતરોમાં જઈને અને ખેતરો સાફ કરી નાખશે આજે ખેડૂતો સવારથી થાળીને વેલણ લઈને આ ખેતરોમાં તીડું છે ભગાડવા માટેની કોશિશ કરી રહ્યા છે સામે દેખાય છે તો ખેતરની અંદર એક ખેડૂતે આખા જીરાના પાક પર મંડપ પાથરી દીધો છે મંડપ પાથરી દીધો છે જેના કારણે આ ત્યાં આગળ એમને જીરાનો પાક જેટલો બચાવી શકે એના માટેની એમની મહેનત છે તમે આ દેખી શકો છો પણ આ એક કુદરતી આફત ની અંદર મંડપથી કેટલા ખેડૂતો બચી શકશે એ મોટો પ્રશ્ન છે આખો સમગ્ર તીડ હજી પણ એક બીજી વાત છે રાજસ્થાનમાં સમાચાર આવી રહ્યા છે કે હજી પણ ઝૂંડા ઝુંડ આ બાજુમાં આવી રહ્યા છે આ તમને ઝૂમ કરીને આ ઝાડ ઉપર આ તીડ જે કથાઈકરણના બેઠા છે તીડ છે આખો ઝાડના અને મોટી સંખ્યામાં છે લા કરોડોની સંખ્યામાં છે અહીંયા આ જે કલેક્ટરથી લઈને ડીડીઓથી લઈને બધા અધિકારીઓ અને અહીંયા ટીમો કામ કરી રહી છે પણ જ્યાં ઝાડ ઉપર તીડને દવા છાંટકવાનો કોઈ એમની પાસે સંસાધન નથી કંઈ કામ થઈ શકે તેમ નથી અને જે ખેતરોમાં કે ગૌચરમાં બેઠા હોય તો તીડ માત્ર જૂથ છે આ મોટા મોટા ઝાડમાં ઓછામાં ઓછા પાંચ કિલોમીટરના એરિયામાં તીડ આ હું એક ગામનું જ કહું છું તમને રડકા આજે નારો તાખવા જે અને સાથે સાથે રાજસ્થાન રાજસ્થાનના સીમા આજે ભગવાન પવન કઈ દિશામાં જશે કંઈ નક્કી નથી અત્યારે કુદરત જો ન કરે ને આ બાજુના ગુજરાતની તરફી પવન ગયો તો કદાચ કેટલાય ખેડૂતો બરબાદ થશે ગુજરાતના આપણે જાતે નિરીક્ષણ કરી શકીએ છીએ અને સમગ્ર પંથકમાં આવા મને લાગે છે પર કાબુ મેળવો મુશ્કેલ થઈ ચૂક્યો છે હવે ભગવાનના ભરોસે જ અહીંયાના ખેડૂતો છે તમે મોટી સંખ્યા મતલબ કરોડોની જૂન છે હવે કલાક પછી જ આ વિસ્તારની અંદર આનો આતંક શું છે એ જોવા મળશે ગઈકાલે રોણેરી તાખવા કાહાવી ઓતરોલ ભરડાસર અને શેરાઉ છે દૈયપ છે કે આ પથ્થા પધ્ધામાં આખો પાકનો સત્યાનાશ કરી નાખ્યો છે કંઈ બચવા નથી એક જ લાખ દોઢ લાખનું જીરાનું નુકસાન કર્યું છે ઘઉં ખાઈ ગયા છે અને આ ખેતરોમાં તમે દેખી શકો છો કે આ લીલું છમ ઊભું છે કેટલી વાર રહેશે એ પણ મોટો પ્રશ્ન છે ખેડૂતો સવારથી થાળીને વેલણ લઈને કે ધુમાડા કરીને આને ભગાડવાની કોશિશ કરી રહ્યા છે ત્રીસ પાંત્રીસ ટ્રેક્ટરો દવા છંટકાવ કરવાનું કામગીરી થઈ રહી છે પણ એટલી મોટી સંખ્યામાં સમગ્ર પંથકમાં ગામના આપણે ગામની અંદર ઊભા છે અત્યારે પણ સાચા જો ખેતરોમાં તો શું હાલત હશે આપણે વિચારી પણ નથી શકતા બસ આ જે ભગવાનના સહારે સૌ ખેડૂતો તંત્ર જે કદાચ પણ હાલમાં હવે રોકવાની મને અહીંયા નથી લાગતું કે જો કદાચ સ્ટેડિયમની જાતે જાતે ત્યાંથી પવનની દિશા પકડીને પાકિસ્તાન તરફ જાય તો જ ખેડૂતોનો બચાવ છે બાકી આ કરોડો ઝુંડ ખેડૂતોના આ વખતે પાયમાળ કરી નાખ્યા છે સરકાર તાત્કાલિક આના માટે કંઈક કરે ખેડૂતોના માટે જે એક અઢી લાખ દોઢ લાખનું નુકસાન ગયું છે એનું સર્વે કરીને એક બધાએ કે બાંધછોટ કરીને પણ ખેડૂતોને વળતર ચૂકવે અને સો ટકા પાક વીમો ચૂકવે આશા છે